કપરાડા નજીકના ચીવલગામ ખાતે આવેલ શ્રી શાંતિગીરી એકેડેમીના શાંતિ સજીવન હનુમાનજી મંદિરનો કળશરોહણ તથા સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આદિજાતિ અને વન મંત્રી રમણ પાટકરની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં હનુમાનજી મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે શાંતિગીરી એકેડેમી સ્કૂલના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વાત કરીને વાળા મંદિર નહીં એવું નથી, પણ એક સ્વાભાવિક રીતે સાચી સમાજ સાથે વાલી સમાજ પણ હરોળની અંદર ચાલે, સારા વિચારો અન્ય સમાજ પાસે લે અને સદભાવ સાથે એ આગળ વધે, એ જ આપણી બધાની ભાવના હોવી જોઈએ. અને હું ચોક્કસ માનું છું કે આ પ્રકારે ધરમપુર, કપરાડાનું ઉમરગામ, ત્રણ જે ટ્રાઇબલ વિસ્તારની અંદર વાલી સમાજની મોટી સમાજ છે, એમાં 25 તારીખે બાબુભાઈ વટ્ટા દ્વારા કોઈક જગા પર આયોજન કરવા માંગે છે આ લોકો, તો એમાં પણ ઘણી મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત થાય કે જેથી એક એકનું ઓળખાણ થશે, કૌટુંબિક ભાવના પેદા થશે અને એનાથી તરત તરત આપણા કોઈ વિસ્તારના કામો એ કઈ રહ્યા હોય તો એ પણ આપણે કામ કરવામાં ચોક્કસ તત્પરતા રાખીશું. અહીંયા બેસેલા તમામ વડીલોને મારી વિનંતી છે કે કોઈ પણ ગામની અંદર કોઈ પણ કામે રહી ગયા હોય તો જરૂરથી મારું ધ્યાન દોરજો. અમે સતત કામ કરવાવાળા છીએ અને કામ કરવાના સરકારની જે 211 જેટલી યોજનાઓ ટ્રાઇબલ માટે મૂકેલી છે તે ટ્રાઇબલ માટેની યોજનાઓનો સંપૂર્ણ અભ્યાસ કરી અને એમાંથી જેટલા પણ જે ઘરને લાભો મળે એ અપાવવા માટે અમે તત્પર રહ્યા છીએ, રહેવાના છે. અને લોકોને ત્યારે જ ભાવ પેદા થશે કે આ સરકારની અંદરમાં નાનું મોટું કામ થાય છે, એટલે આ બધા સાથે મળીને આપણો સાથ અને સહકાર મળશે તો આ 5 વર્ષની અંદર આપણે ખૂબ સારું આપણા વિસ્તારની અંદર આપણે કામો કરીશું. આપ સૌએ અહીંયા મારું સન્માન કર્યું છે અને જે કંઈક ભાવ તમે પેદા મારા માટે કર્યો છે તે બદલ સરકાર વતી આપ સૌને હું આભારી છું.